શું ખેડૂત ઊભો થશે? સામેદાર વરસાદથી ખેડૂતો બેહાલ છે, સરકાર સહાય કરે તેની રાહ જોઈ રહ્યા છે. તો અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પણ અનરાધાર વરસાદથી રાતા પાણીએ રોવાનું બારો આવ્યું છે. જો જળમગ્ન ખેતરોમાં શું પરસન થઈ રહી છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. વરસાદ આવ્યો, આફત લાવ્યો. પાણી આવ્યું ખેતરમાં, પૂર લાવ્યું. ખેતરો ડૂબતા ખેડૂતો પાયમાલ. પાણીવાળો પાક પણ કોહવાયો. ખેડૂતોને ડાંગરમાં લાખોનું નુકસાન. આ દ્રશ્યો નદી, તળાવ, સરોવર કે બેટના નથી. દ્રશ્યો અન્નદાતા જ્યાં અન્ન ઉગાડી લોકોને પેટ ભરે છે તે ખેતરના છે. હા, ખેતરના. વધુ વરસાદે કેવો વિનાશ વેર્યો છે તેની સાક્ષી આ દ્રશ્યો પૂરી રહ્યા છે. આખું વર્ષ તનતોડ મહેનત કરીને મહામૂલો પાક રોપ્યો હતો, પાક તૈયાર હતો, માત્ર લણણી જ બાકી હતી. પણ વરસાદ એવો વરસ્યો કે બધે જ બરબાદી લાવી દીધી. પાક પર પાણી ફરી વળ્યું, ખેતરમાં પાણી ફરી વળ્યું અને ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું. ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે પડેલા સામેલાદાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. આ ઘટનાને 10 દિવસ કરતાં વધારે સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પાણી ઓસરવાનું નામ લેતા નથી. આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નરકાંઠાના ગામોના, કે જ્યાં તળાવ છે, સરોવર છે કે નદી છે તે કહેવું મુશ્કેલ છે. આ ખેતરો હતા કે જે ખેતરોમાં ડાંગરનો પાક લહેરાતો હતો અને ખેડૂતોને એવી આશા અપેક્ષા હતી કે તેઓ વીઘામાંથી લગભગ 60-70 મણ ડાંગર લેશે અને તેનો જે ભાવ આવશે તેનાથી પોતાના આખા વર્ષનું જીવન ધોરણ સુનિશ્ચિત કરશે. પરંતુ જે પ્રમાણે પાણી ભરાયા અને પાણીનો નિકાલ ન હોવાને કારણે લગભગ આ ગામ નહીં પરંતુ નરકાંઠાના લગભગ 25-30 કરતાં વધારે ગામોની જમીન છે તે સંપૂર્ણ પાણીમાં જળમગ્ન છે. અન્નદાતા પર આફત બનીને વરસેલા વરસાદના આ દ્રશ્યો અમદાવાદના નરકાંઠાના ગામના છે. જન્માષ્ટમી અને ત્યાર પછી થયેલા વરસાદથી હજુ પણ આ ગામોમાં પૂરની સ્થિતિ છે. આસપાસના કોઈ ગામમાંથી નદી પસાર થતી નથી, છતાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રેથલ, કુડળ, બકરાણા, શિયાવાડ સહિત 25થી વધુ ગામની જમીન પાણીમાં ડૂબી ગઈ છે, જેના કારણે અહીંયાના મુખ્ય પાક ડાંગર સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ડાંગરનો એક દાણો પણ ન ઉપજે તેવી સ્થિતિ સર્જાઈ છે. 70 વર્ષમાં આવું પાણી આવ્યું નથી, પાણીનો નિકાલ નથી. ડાંગર મારે પોતાના ગઈ સાલ 7 હજાર મણ થઈ હતી, આ સાલ એક મણ ડાંગર થવાની નથી. પૂરેપૂરું ડાંગર ઉપર 7-8 મણ પાણી આવી ગયું છે. પછી બોર ઉપર ઘઉં પડ્યા છે, 4 ઢોરાનો ચારો પડ્યો છે, ત્યાં પાળો નાખ્યો છે, છતાં એ પાણી હટતું નથી. મારા ગામમાં તો લગભગ 80% ડાંગર ગઈ. અમારું ખેતર બિયારણ લાઈ ડાંગર નાખી ઉગી ખાતર નાખ્યું તો છતાં પાણી જુઓ, હજુ તો કઉ નહીં થાય. આમાં કઉનો નિકાલ નહીં, પાણી નિકાલનો નહીં, કઉ ક્યાંય થાય. લગભગ 1,00,000 વીઘા જમીનમાં ડાંગરનો પાક કોહવાઈ ગયો છે. એક દાણો પણ પાકે તેવી સ્થિતિ નથી, ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવા સિવાય કોઈ જ સહારો નથી. મોંઘા બિયારણો, દવા, ખાતર અને કરેલી આકરી મજૂરી બધું જ પાણીમાં હોમાઈ ગયું છે. ડાંગર તો ને પણ ઘઉંની સિઝન એ નહીં થાય. શું માગું, કોઈ ધારાસભ્ય નહીં. ચૂંટણી હોય ત્યાં આવે જોવા આવે, પછી કશું નહીં. તો ચૂંટણીઓ ત્યાં તમારે મત લેવા, તમારે આવવાનું, અમારા મતનો ઉપયોગ કરવાનો. 11 દિવસ થયા કોઈ આવ્યું નથી. આ ડાંગર બધી પૂરું, આમાં ઘઉંની સિઝન એ પૂરી થઈ જશે. ખેતરોની આ સ્થિતિ માટે અહીં પડેલો વધુ વરસાદ તો જવાબદાર છે જ, સાથે મહેસાણા, કડી, જોટાણા અને થોડ વિસ્તારનું પાણી બધું જ આ નડકાંઠાના ગામમાં આવ્યું અને તેના જ કારણે આ વિનાશ વેરાયો છે. ત્યારે ખેડૂતો ત્વરિત સર્વે અને જલ્દી સહાય મળે તેવી રાહ જોઈ રહ્યા છે.
ખરેખર અત્યાર સુધી કોઈ સર્વે અધિકારીઓ આવ્યા નથી, કોઈ પણ પ્રકારનો સર્વે પણ થયો નથી અને ખેડૂત આશા રાખીને બેઠા છે કે સરકારની એજન્સીમાંથી સર્વેવાળા આવે, સર્વે કરે અને ગામને જે નુકસાન થયું છે, ડાંગરમાં તો 100-100% નુકસાન છે, તો એ નુકસાનનું વળતર સરકાર ખેડૂતોને આપે તો ખેડૂતોનું જીવન ધોરણ થોડું આગળ આવે. બાકી ખેડૂતો આ વર્ષે બિલકુલ પાયમાલ થઈ ગયા છે. અમારું નુકસાન સરકાર આપી શકે એ પરિસ્થિતિ નથી. અમે માગવા જઈએ તો લોકો હાંસીમાં ઉઠાવે છે, સરકાર કોઈ પૂરેપૂરું વળતર આવતી નથી. હવે ગમે એટલા અમે રેલી કાઢીએ, ગમે કરી તો હું કંઈ અમારું કંઈ સાંભળવા તૈયાર નથી. એટલે એ તો સરકારને સમજવું જોઈએ કે આ લોકોનો ખર્ચો કેટલો છે, વીઘામાં કેટલું આવક આવે, કેટલો ખર્ચો થાય છે, એ લોકો વિચારે અને એ પ્રમાણે આપે તો બરોબર છે. ખેડૂતો સરકાર પાસે સહાયની તો માંગ કરી જ રહ્યા છે, સાથે સાથે જે પાણી ભરાયેલા છે તેના પણ નિકાલની વ્યવસ્થા કરવા કહી રહ્યા છે. કારણ કે ચોમાસું સીઝન તો નિષ્ફળ નીવડી, પરંતુ હવે શિયાળુ વાવેતર કરવા માટે ખેતર તો ખાલી જોઈશે ને. અત્યારે ખેતરો બેઠ બની ગયેલા છે, ત્યારે જોવું રહ્યું કે સરકાર ક્યારે સહાય કરે છે અને ક્યારે પાણી નિકાલની વ્યવસ્થા કરે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.